સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું આગવું મહત્વ છે. જ્યાં જ્યાં સ્વામિનારાયણ મંદિર છે ત્યાં ત્યાં શિયાળાની સિઝનમાં ઘીમાં બનાવેલું રીંગણનું શાક, રોટલા, માખણ અને ગોળ સાથે અનોખો ઉત્સવ મનાવવામાં આવે છે. 202 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના લોયા ગામે શ્રી સ્વામિનારાયણ ભગવાને જાતે 18 મણ ઘીનો વઘાર કરીને 60 મણ રીંગણાનું શાક બનાવ્યું હતું અને એ સમયથી શરૂ થયેલી શાકોત્સવની પરંપરા આજે પણ ચાલી રહી છે. ગુજરાત કે ભારતમાં જ નહીં, 7 સમંદર પાર પણ શિયાળાની સિઝનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના શાકોત્સવની સોડમ પ્રસરેલી છે. તો ઘીમાં બનાવેલું રીંગણાનું શાક, બાજરી કે મકાઈના રોટલા, માખણ, ગોળ અને મીઠાઈની સાથે શાકોત્સવની મીઠાઈનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. તો ભગવાને શાકોત્સવ કરીને લોકદ્રષ્ટિથી રીંગણને ગળે વળગાડીને એને અમર કરી દીધું હતું. એ સમયે પ્રભુએ રીંગણાનું શાક બનાવીને સંતો તેમજ હરિભક્તોને ખૂબ જ મનથી પીરસ્યું હતું. પ્રભુ શ્રી નિત્યાનંદ સ્વામી પાસે લાડુ બનાવ્યા હતા અને એ પણ પીરસ્યા હતા. તો 202 વર્ષથી ચાલી આવતી શાકોત્સવની પરંપરાની સોડમ દરિયાપાર પણ પહોંચી ગઈ છે. મંદિર કડીમાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને 202 વર્ષ પહેલા જે શાકોત્સવ કર્યો હતો તેની સ્મૃતિ સ્વરૂપે આજે કડી મંદિરના મહંત સંત શિરોમણી શ્રી જ્ઞાનાનંદાજી સ્વામી વગેરે પૂજનીય સંતોના સાનિધ્યમાં અને વિશાળ સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિમાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સર્વાવતારી શ્રી સ્વામી ભગવાનને રથમાં બિરાજમાન કરી અને પૂજનીય સંતોએ વાતે ગાતે મંદિરમાં ભગવાનને પધરાવ્યા હતા, બિરાજમાન કર્યા હતા અને નાના મોટા તમામ હરિભક્તોએ સાથે મળી અને વિવિધ પ્રકારના ભગવાનની સમક્ષ મુદ્રા કર્યા હતા, કીર્તન ભક્તિ કરી હતી, એક પાસે અભિનય રજૂ કર્યો હતો. પૂજનીય સંતોએ પણ કથા વાર્તા શાકોત્સવનું મહાત્મ્ય સમજાવ્યું હતું અને અનેરા ઉત્સાહે આ શાકોત્સવની ઉજવણી શ્રી સ્વામી મંદિર ખાતે આજથી 204 વર્ષ પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાયની જેને સ્થાપના કરી એવા જે સ્વામિનારાયણ ભગવાન, એમને જે શાકોત્સવનું જે આયોજન કરેલ સૌરાષ્ટ્ર વિશે, એની સ્મૃતિરૂપે આજે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શાકોત્સવને ઠેર ઠેર આયોજન થઈ રહ્યું છે. એમાં આજે શ્રી સ્વામિનારાયણ મંદિર કડી દ્વારા આજુબાજુના બધા કડી તથા આજુબાજુના વિસ્તારના બધા ભક્તો ભેગા મળી અને કડી શ્રી શાકોત્સવ સ્વામિનારાયણ મંદિર કડીમાં શાકોત્સવની આયોજન કરેલ છે. તો એમાં બધા ભક્તો ભજન સંધ્યા પછી ઠેર ડેકોરેશન પણ સરસ મજાનું કરેલું છે, દેશી ભરત અને એમાં બધા ભક્તો ભેગા થાય, પ્રસાદ લે, સત્સંગ માણે, આ રીતના બધા ભક્તો ભેગા થવાના છે, આયોજન કરેલ છે. તો એમાં બધા ભાગ લેવાના છે બધાએ.